નમસ્કાર મિત્રો, આજે નાની અને મોટી સંખ્યા વિશે આપણે અભ્યાસ કરવાનો છે. પરીક્ષામાં ઘણી વખત પૂછાતી હોય છે કે એક અંકની સૌથી નાની સંખ્યા કઈ, બે અંકની સૌથી નાની કઈ, એક અંકની સૌથી મોટી કઈ, બે અંકની સૌથી મોટી કઈ, અને ત્રણ ચાર પાંચ આમ અલગ અલગ અંકોની સંખ્યા પૂછાઈ શકે છે. પરંતુ આપણે આવી નાની મોટી સંખ્યા કે જે ખૂબ જ સહેલી છે અને એમાં કશું હોતું નથી, છતાં પણ આપણે ભૂલો કરતા હોય, પરંતુ એના માટે એક આપણે સાદી ટ્રીકથી યાદ રાખશું કે મિત્રો, જ્યારે નાની વાત કરવામાં આવે ત્યારે આપણે મોટે ભાગે પૂછે પરીક્ષામાં કે ત્રણ અંકની નાનામાં નાની સંખ્યા કઈ, તો આપણે ત્રણ એકડા લખીને આવતા રહીએ છીએ. પણ મિત્રો, આ તદ્દન ખોટી વાત છે. ત્રણ અંકની નાનામાં નાની સંખ્યા જો પૂછવામાં આવે તો તે સંખ્યા છે સો. હા મિત્રો, આ ત્રણ અંકની નાનામાં નાની સંખ્યા છે સો. પરંતુ આપણે આ ભૂલો કરતા હોઈએ છીએ, જે હવે આપણે આવી ભૂલો કરવી નથી. અને મોટા મોટી સંખ્યા આપણે પૂછવામાં આવે તો એ છે 999, આ ત્રણ અંકની થઈ. બરાબર, મોટા મોટી સંખ્યા તો તમે હજી કદાચ લખી પણ શકો, પણ નાના નાની સંખ્યામાં બહુ ભૂલો થતી હોય છે. તો આપણે ક્રમશઃ અહીંયા જોઈએ કે એક અંકની નાનામાંની સંખ્યા પૂછવામાં આવે તો એક અંકની નાનામાંની સંખ્યા છે એક, અને એક અંકની મોટા મોટી સંખ્યા તો તે છે નવ. હા, અને હવે વાત કરી, આ તો વાત થઈ એક અંકની નાની અને મોટી સંખ્યા, પરંતુ એમ પૂછવામાં આવે કે બે અંકની સૌથી નાનામાંની સંખ્યા કઈ, તો મિત્રો ખાસ યાદ રાખવું કે શૂન્ય. નાનામાં નાની સંખ્યા પૂછવામાં આવે, બે ત્રણ ચાર પાંચ કે ભલે દસ અંક પંદર અંકની પૂછી લે, તો શૂન્યને યાદ રાખશું. આપણે એક શૂન્ય મેળશું અને આગળ એકડો, તો આ થઈ બે અંકની નાનામાંની સંખ્યા. એવી રીતે મોટા મોટી તો માત્ર નવ જ યાદ રાખવાના, જેટલા અંક એટલા નવડા લખી નાખવાના છે, જેટલા અંક એટલા નવ. ત્રણ અંકની મોટા મોટી ત્રણ નવડા, બરાબર છે ને, છેલ્લું એકદમ. એવી રીતે ચાર અંકની નાનામાંની સંખ્યા પૂછે તો ચાર અંક કરવાના છે, પણ ચાર અંક કઈ રીતે, તો પહેલાં ત્રણ શૂન્ય મેળવા અને આગળ એકડો, પછી ચાર અંકની મોટા મોટી તો હવે તો ખબર જ છે, નવ 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 નવ, ચાર નવ ચાર નવડા, બરાબર. અને એવી જ રીતે એમ પૂછે કે પાંચ અંકની નાનામાંની સંખ્યા કઈ, તો આ થઈ ગઈ એક બે ત્રણ, હા એક બે ત્રણ ચાર અને એક આગળ એકડો, એટલે પાંચ અંક થઈ ગયા. નાનામાં નાની એટલે કુલ અંક પાંચ કરવાના અને આગળ એક મેળ દેવાનો, બરાબર. બસ એટલી જ વાત છે. અને મોટામાં મોટી તો હવે તમને ખ્યાલ આવી જ ગઈ, જેટલા અંક એટલા નવડા. પછી છ અંકની હોય તો છ નવડા, સાત અંકની હોય તો સાત નવડા, અને નાનામાં નાનીમાં બસ ઝીરો યાદ રાખવાનો અને આગળ એક મેળી દેવાનો. ધારો કે એમ પૂછવામાં આવે કે પાંચ અંકની નાનામાં નાની સંખ્યા કઈ, તો પાંચ અંકની નાનામાંની સંખ્યા કરવા માટે આપણે શું કરશું, તો કે એક બે આ ત્રણ આ ચાર અને આગળ આ એક, એટલે પાંચ થઈ ગયા. તો આ થઈ ગયા 10,000, જે પાંચ અંકની નાનામાંની સંખ્યા છે. એવી જ રીતે છ અંકની મોટા મોટી પૂછવામાં આવે તો શું કરશું, તો હવે તો તમને ખ્યાલ જ છે, નવડા જ લખવાના છે આપણે. છ વખત નવ, એક બે ત્રણ ચાર પાંચ અને છ, લ્યો થઈ ગયા છ અંકની. ત્રણ અંકની નાનામાં નાની સંખ્યા તો હવે તો આવડે જ છે આપણે, એક શૂન્ય મેળ્યું, પછી એક શૂન્ય અને આગળ એક એકડો, આ થઈ ગઈ ત્રણ અંકની નાનામાં નાની સંખ્યા. તો મિત્રો, એકદમ સહેલી વસ્તુ છે આ, જે આપણે હવે બીજી વખત ક્યારે પણ આવી પરીક્ષામાં પૂછાય તો આવી ભૂલો નહીં કરશું. તો મિત્રો, થેન્ક યુ. બસ આવા જ અવનવા વિડીયો જોવા માટે ગોપાલ સુરુ ચેનલ જોતા રહો, લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, ગમે તો આપણા મિત્રોમાં શેર પણ કરો, અને ફરી મળશું નવા જ વિડીયોમાં. કંઈક નવું જ લઈને હું આવીશ આપની સમક્ષ, જે આપને ખૂબ જ ઉપયોગી થશે. થેન્ક યુ.